હલો વિદ્યાર્થી મિત્રો હું છું નીતિશ બારિયા આપણે ધોરણ બાર વિષય ફિઝિક્સ જેનું ચેપ્ટર નંબર વન વિદ્યુત બારો અને ક્ષેત્રોની ચર્ચા કરી રહ્યા છીએ તો તેની અંદર આજે આપણે વિદ્યુત ક્ષેત્ર ટૉપિકની ચર્ચા કરવાની છે તો અહીંયા આકૃતિ મદર્શાયા પ્રમાણે શૂન્ય અકસ્મો કેપિટલ ક્યુ વિદ્યુત બાર કે જેને આપણે ઉગમ બિંદુ પર મૂકેલ છે ત્યારબાદ બીજા સ્મોલ ક્યુ વિદ્યુત બારને ઉગમ બિંદુથી આર જેટલા અંતરે બિંદુ પી પર મૂકેલ છે તો ત્યાં બિંદુ પી પર મૂકેલ સ્મોલ ક્યુ વિદ્યુત બાર પર લાગતું કુલમ બળ આપણને કુલમના નિયમ અનુસાર મળશે કારણ કે અહીંયા બે બે વિદ્યુત બારો છે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ તેમજ તેમની વચ્ચેનું અંતર આર પણ આપણને આપેલું હોવાથી બળ મળશે કે જે અહીંયા આપેલું છે કે એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વન ફોર પાઇપ્સ લો નોટ ઇન્ટુ કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ થશે મિત્રો તો આગળ આપણે વ્યાખ્યાની વાત કરીશું વિદ્યુત ક્ષેત્રની તો કોઈ પણ વિદ્યુત ભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે તો મિત્રો આકૃતિમાં આપણને એ જ દર્શાવેલું છે કે અહીંયા એક વિદ્યુતભાર સ્મોલ ક્યુ આપણને મૂકેલો છે એકમ ધન વિદ્યુત ભાર તો તેના પર લાગતા બળને જ આપણે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીશું તો આગળ આપણે જોઈશું તો સ્મોલ ક્યુ બરાબર વન કોલમ લઈએ તો એકમ વિદ્યુત ભાર પર લાગતું જે બળ મળશે કે તેને જ આપણે શું કહીશું વિદ્યુત ક્ષેત્ર કહીશું તો તેની ફોર્મ્યુલાને આગળ આપણે જોઈશું તો અહીંયા એફ વેક્ટરની જે ફોર્મ્યુલા છે કુલંબળની તેમાં જે સ્મોલ ક્યુ જમણી બાજુ અંશમાં છે તે ડાબી બાજુ જશે તો છેદમાં જતો હોવાથી એફ વેક્ટર અપોન સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પાપ નોટ ઇન્ટુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ થશે મિત્રો તો અહીંયા આ કૃતિ અહીંયા વ્યાખ્યા પ્રમાણે આપણને વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ એક કુલમ એટલે કે એકમ કુલમ ધન વિદ્યુત પાર પર લાગતા બળ એટલે કે આપણે અહીંયા સ્મોલ ક્યુ બરાબર વન મૂકીશું તો ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એપ વૅક્ટર થઈ જતું હોવાથી ત્યારે જ જે આપણને બળ મળશે એક કુલમ જો અહીંયા એક કુલમ આપણે મૂકીશું અહીંયા એક તો ત્યારે જે એફ વેક્ટર મળશે એટલે કે બળ મળશે તેને જ આપણે વિદ્યુત ક્ષેત્ર કહેતા હોવાથી તો આપણે એફ બાય ક્યુની જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્રનો સગ્ના કેપિટલ ઈ વેક્ટર મૂકતા આપણને ફોર્મ્યુલા મળશે વન ઓપોન ફોર ફાઇવ છેલ્લો નોટ ઇન ટુ કેપિટલ ક્યુ અપોન આરનો સ્ક્વેર ઇન ટુ આર કેરેટ અથવા તો તેનું મૂલ્ય આપણે ડાયરેક્ટ પણ લખી શકીશું કે કેપિટલ ઈ ઇઝ ટુ કે કેપિટલ ક્યુ અપોન આરનો સ્ક્વેર તેમજ બીજી વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર એ સદીશ રાશિ છે તેમજ તેનો એસા એકમ ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર છે મિત્રો તો ન્યૂટન પર કોલમ કરી દેતા હોય તે આપણને તેની ફોર્મ્યુલા પરથી જ ખ્યાલ આવી જશે કે વિદ્યુત સૂત્ર ઇ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એફ વેક્ટર આપવાનું ક્યુ તો એફ એ બળ હોવાથી તેનો એકમ ન્યૂટન છે ત્યારબાદ ક્યુ એ વિદ્યુત બાર હોવાથી તેનો એકમ કોલમ હોવાથી આપણને તે એકમ મળશે ત્યારબાદ તેનું પાર્યામાણિક સૂત્ર પણ આપણને તેની ફોર્મ્યુલા પરથી મળી જશે કે જે પારિમાણિક સૂત્ર વિશેનો ખ્યાલ આપણે અગિયારમાં ધોરણમાં તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તો તેનું પારિમાણિક સૂત્ર મળશે આપણને કેપિટલ એમ વન કેપિટલ એલ વન કેપિટલ ટી રેસ ટુ માઇનસ થ્રી ઇન્ટુ કેપિટલ એ રેસ ટુ માઇનસ વન તેમજ તેનો એસઆઈકમ વર્લ્ડ પર મીટરની વાત આપણે બીજા નેક્સ્ટ ચેપ્ટરની અંદર તેની વાત કરવાની છે ત્યારબાદ અહીંયા ધન વિદ્યુત ભાર માટે જો આપણે ધન વિદ્યુત ભાર માટે જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય ત્યારે તે વિદ્યુત બહારથી ત્રીજ્યાવરતી દિશામાં બહાર તરફ હોય છે તેવી જ રીતે જો આપણે ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય ત્યારે તે વિદ્યુત વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે મિત્રો આ થોડી ધ્યાન રાખવા જેવી બાબત છે તો આજે આપણે આટલી જ વાત કરીશું બીજા નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ બેઝિક નોલેજ કે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું મિત્રો